હલો કેમ છો? આઈઆઈટી 1986 બે માર્ક્સમાં પૂછાયેલો સવાલ તમને એવું કીધું છે, નીચેનામાંથી કયા વિકલ્પો સમાન પરિમાણ ધરાવે છે? એક વિકલ્પ પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ત્રણ વિકલ્પ જોઈએ ભાઈ? તો તમને તો બધા ઇક્વેશન ખબર હોવી જોઈએ. ઓકે, ટોર્ક અને કાર્ય. તો પહેલાં ઓપ્શનની વાત કરીએ, ટોર્ક અને કાર્ય. પહેલાં ટોર્કની વાત કરીએ. ટોર્કનું સૂત્ર તમને ખબર છે, તમે લખો છો આર એફ સાઇન થીટા. આ થીટા પરિમાણ રહિત. તો અહીંયા જરાક ટોર્કનો એકમ મેળવો તો ભાઈ ખબર હોય તો, સીધી ખબર હોય તો તમે સીધું લખી શકો છો. બળનો એકમ ન્યૂટન અને અંતરનો એકમ મીટર. તો આનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તમે જૂલ લખી શકો છો. ઓકે, આ બાજુ કાર્ય છે. બીજા કિસ્સામાં કાર્ય, કાર્યનું સૂત્ર આવે એફ ઇન્ટુ ડી. તો આ કાર્યનો એકમ તમે લખશો, કાર્યનો એકમ, તો ઇઝી ખબર પડી જશે ભાઈ. એફ એટલે ન્યૂટન, ન્યૂટન ઇન્ટુ અંતર એટલે મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તમે જૂલ કહો છો. તો એનો અર્થ કે આ બંનેના પરિમાણ સમાન છે. જો વિકલ્પો સમાન પરિમાણ ધરાવે છે, એનો અર્થ કે ઓપ્શન એ તો આવશે જ. બીજી વાત કરીએ, કોણીય વેગમાન અને કાર્ય. કાર્ય આવી ગયું છે તમારી પાસે. ઓકે, કોણીય વેગમાન, કોણીય વેગમાનનું સૂત્ર છે એમ વી આર અથવા તો પી ઇન્ટુ આર સાઇન થીટા. ઓકે, જે લોકો 12th ભણી ચૂકેલા છે ને, સૂત્ર ખબર છે, આર ક્રોસ પી વંચાય છે એટલે આર પી સાઇન થીટા. પી બરાબર લખાય વેગમાન એટલે એમ વી આર સાઇન થીટા. હવે જરાક ધ્યાનથી જુઓ, તમે આનો એકમ લેશો કિલોગ્રામ, વેગનો એકમ લેશો મીટર પર સેકન્ડ, અને આરનો એકમ લેશો મીટર. ઓકે, તો આ તમે એકમ મેળવશો તો આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ, અને આને તમે લખશો બળનો એકમ, તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને અહીંયા મીટર. તો તમે આ લખશો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મીટર સ્ક્વેર તો છે, અહીંયા સેકન્ડ આવે છે અને અહીંયા સેકન્ડ સ્ક્વેર આવે છે, એટલે આ બંનેના પરિમાણ સરખા નથી. ઓકે, તો આ બી ઓપ્શન આવશે નહીં. ચાલો સી ઓપ્શન તરફ જઈએ. ઉર્જા અને યંગ મોડ્યુલસ. ઉર્જાનો એકમ એટલે જૂલ જ થશે, આ છે તમારી પાસે. કાર્યનો એકમ એ જ ઉર્જાનો એકમ. યંગ મોડ્યુલસ તમને ખબર છે, યંગ મોડ્યુલસ એટલે સ્થિતિસ્થાપક અંક, અને સ્થિતિસ્થાપક અંકનો એકમ દબાણ જેટલો થાય, દબાણ. ઓકે, આ યંગ મોડ્યુલસ તમે કહી શકો છો વાય, દબાણ જેટલો. હવે દબાણ અને કાર્યના એકમ તો અલગ અલગ છે. ઓકે, જેમ કે આનો એકમ તમે મેળવવા જશો, ઓકે, એકમ તો કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ બે ઘાત, અને આનો એકમ આવશે મીટર સ્ક્વેર. તો આ બન્યું કિલોગ્રામ મીટર માઇનસ વન ઘાત અને સેકન્ડની માઇનસ બે ઘાત, એટલે આ મેચ નથી થતા એટલે આ પણ આવશે નહીં. પ્રકાશ વર્ષ અંતરનો એકમ છે, એટલે આનો એકમ નાનો તમે એસઆઈ મીટર લખી શકો, તરંગ લંબાઈનો એકમ પણ મીટર છે એટલે આવશે. તો બે એવી જોડ મળશે કે જેના પરિમાણ સરખા થશે. ઇઝ ધેટ ક્લિયર? સૂત્ર ખબર હોવી જોઈએ. ટોર્કનું સૂત્ર ફરી પાછું યાદ કરાવી દઉં છું, આર પી સાઇન થીટા. ઓકે, સોરી, આર એફ સાઇન થીટા. ટોર્કનું સૂત્ર આર એફ સાઇન થીટા. કાર્યનું તમને ખબર જ છે એફ ડી. કોણીય વેગમાનનું સૂત્ર પી ઇન્ટુ આર સાઇન થીટા. પી બરાબર તમે એમ બી લખી શકો છો. કાર્યનું ખબર છે ઉર્જા એટલે કાર્ય. યંગ મોડ્યુલસ દબાણ જેટલું પરિમાણ ધરાવે. સૂત્ર ભલે અલગ અલગ છે, પરિમાણ સરખા છે. ઓકે, પ્રકાશ વર્ષ અંતરનો એકમ, તરંગ લંબાઈ પણ અંતરનો એકમ છે. ઓકે, લંબાઈ, રાઈટ? તો આને યાદ રાખજો એટલે ઇઝીલી તમને આવી જશે. 11th માટે આ થોડું કોમ્પ્લિકેટેડ કહેવાશે, કેમ કે આ બધી રાશિઓ ન શીખેલા હોય એટલે. બાકી જે મિત્રો 12th ભણી ચૂકેલા છે એના માટે તો કંઈ નથી. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન છે.